નર્મદામાં પ્રધાનમંત્રી મોદી ડ્રીમ પ્રોજેક્ટ સી પ્લેન સેવા બે વર્ષથી બનશે જે સેવા ચાલુ કરવા સરકાર મથામણ કરી રહી છે ત્યારે હાલ સરદાર સરોવર તળાવ ઊભું કરાયેલું વોટર એરોડ્રોમ અને સી પ્લેન માટે બનાવેલી જેટીની આસપાસ લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જો કે રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ પણ જેટીની મુલાકાત લઈ સાફસફાઈ સફાઈ માટેની સૂચના આપી છે આગામી એકત્રીસ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિને પ્રધાનમંત્રી મોદી કેવડિયા આવે વિશે શક્યતા સિવાય રહી છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે ગઈકાલે જે ઉડ્ડયન મંત્રી પ્રવેશભાઈ મોદી છે જેઓ જે વોટર એલો છે વોટર એલો મુલાકાત લીધી હતી અને તેઓએ તમામે તમામ જે સાફ સફાઈની સૂચના આપી હતી તે પ્રમાણે હાલ યુદ્ધના ધોરણે કામ શરૂ થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સપ્લેસિવ દ્રશ્યો કે જે હાલ જે તળાવ નંબર ત્રણ પર આવેલ જે સી પ્લેન જે અહીંયા ગાડી આ આવવાનું છે ત્યારે એ સી પ્લેનના માટે જે કચરો છે કચરો સાફ કરવાનું કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે જે એકત્રીસ ઓક્ટોબર આવી રહ્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે ઉજવણી કરવાની છે જેના ભાગરૂપે જે પૂર્ણેશભાઈ મોદી જે છે મંત્રી છે જેઓ જે વોટર એલોડામની મુલાકાત લીધી હતી અને એલર્ટામની મુલાકાત લઈ અને જે જે જરૂરી સાફ સફાઈની જે કામગીરી સોંપવામાં આવી હતી જે સોંપતા તંત્ર પણ કામે લાગી ચૂક્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા અમદાવાદમાં માલધારી સમાજનો અનોખો વિરોધ ભરવાડ રબારી સમાજના ગામડાઓએ પોસ્ટર લગાવ્યા માલધારી સમાજને હેરાન કરવાનો સમાજનો આક્ષેપ ગાય માટે ગૌચર અને વસાહતો આપવામાં આવી તેવી માંગ પણ કરવામાં આવી છે આ સમગ્ર મામલે લેખિતમાં નિર્ણય આપવા સમાજે જણાવ્યું છે સામે અમે તમામ ગામે ગામ વિરોધ કર્યો છે કે ગાય નહીં તો વોટ નહીં જ્યારે વોટ લેવાના થાય છે ત્યારે ગાયને આ લોકો માતા કહે છે આજે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે કાલ અમને લોલીપોપ આપી છે એનો વિરોધ છે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે દૂધ માગશો તો અમે ખીર આપીશું પણ માર માલધારી સમાજના હક છીનવવાની કોશિશ કરીશું તો તમારી સત્તા પણ અમે છીનવી શકીએ છીએ